કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 નવેમ્બરથી પડશે હાડ થીજવતી ઠંડી. પંદર નવેમ્બરથી કડકડતી ઠંડી. લઘુત્તમ તાપમાનમાં થશે ઘટાડો. રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ થોડા જ દિવસોમાં આ ગુલાબી ઠંડી કડકડતી ઠંડીમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગે કહ્યું છે કે 15 નવેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડીની શરૂઆત થશે. हम एक्सपेक्ट करेंगे कि मतलब टेम्परेचर जो है अभी अगले दो तीन दिन में 16 से 18 डिग्री का अंदर रहेगा. ओके, 16 to 18 डिग्री के आसपास रहेगा. 15 तारीख के बाद से टेम्परेचर में थोड़ा और गिरावट होगा, मतलब अगर जनरली देखा जाए तो 15 तारीख के बाद थोड़ा महसूस भी होगा ठंडी का. यस, यूजुअली होता है ऐसे. जनरली अगर क्लाइमेटोलॉजी देखा जाए तो 15 नवंबर के बाद से धीरे धीरे टेम्परेचर थोड़ा और गिरेगा. 15 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, પરંતુ હાલમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાત્રિનું તાપમાન નીચું અને દિવસનું તાપમાન ઊંચું રહે છે. રાજ્યમાં શિયાળા દરમિયાન નલિયાનું તાપમાન સૌથી નીચું રહેતું હોય છે. નલિયાનું લઘુત્તમ તાપમાન ઘટીને 14.5 નોંધાયું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં કફ સિરપના નામે લોકોને નશાના આદિ બનાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનથી આ નશાનો જથ્થો લાવી અમદાવાદમાં વેચતા આરોપીની ધરપકડ કરવામાં આવી. દારૂ, ચરસ, ગાંજા બાદ હવે કફ સિરપનો નશો. યુવાધનને બરબાદ કરવાનું નેટવર્ક. રાજસ્થાનથી લવાતી હતી દવા. 960 કપ સિરપ બોટલ સાથે આરોપી પકડાયો. દ્રશ્યમાં દેખાતો આ શખ્સ ચલાવી રહ્યો હતો નશાનો વેપાર. આરોપીનું નામ છે વલી મોહમ્મદ પરમાર. આરોપી તેના પરિવાર સાથે દાણીલીમડામાં રહે છે. પોલીસને બાતમી મળી કે આ શખ્સ પોતાના ઘરમાં નશાનો સામાન રાખે છે, જેથી પોલીસે તાત્કાલિક તેના ઘરે રેડ પાડી. ઘરમાં તપાસ કરી તો રસોડામાંથી મળ્યા અનેક બોક્સ, જેમાં હતી લાખો રૂપિયાની 960 બોટલ કફ સિરપ. આ બાબતે આરોપી પાસે લાયસન્સ માંગતા તેની પાસે કોઈ જ કાયદેસરની પાસ પરમિટ ન હતી. 960 બોટલનો જથ્થો મળી આવેલ હતો, જેની કિંમત 1,10,000 રૂપિયા થાય છે. મૂળ જે કંપની બાયોજીનેટિક પ્રાઇવેટ લિમિટેડ બધી હિમાચલ પ્રદેશની કંપની છે, ત્યાંથી લઈ અને કયા કયા લેવલ ઉપર કયા સ્ટેજમાં હોલસેલર્સ રિટેલર્સ સુધી ક્યાંથી આ જથ્થો આવેલ છે અને તેના બિલિંગ આધારે તથા તેના લેઝર આધારે પોલીસ તપાસ હાથ ધરી રહેલ છે. આરોપી આ જથ્થો રાજસ્થાનના છગન મારવાડી પાસેથી ગેરકાયદેસર રીતે લાવી અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો અને અમુક મેડિકલ સ્ટોરમાં આ જથ્થો આપતો હોવાની પણ તેણે કબૂલાત કરી છે.